જય હિન્દ બાળકો આશા રાખું છું બધા ઘરે સેફ હશો મજામાં હશો તો હવે આપણે માટે કોમન હતા અને આ લેક્ચર નંબર જે પાંચ છે એ ફક્ત તમારા નવમાં ધોરણના બાળકો માટે છે આ લેક્ચરની અંદર જે ટોપિક્સ આપણે ભણશું એ તમે ઓલરેડી ભણી ચૂક્યા છો એક છેલ્લી રીત એવી છે કે જેના અવયવ જે છે એ આઠમા ધોરણમાં આવતા પરંતુ બહુ ઓછા સંખ્યામાં આવતા એટલે એ તમે રીત પાછા નવમા ધોરણમાં એઝ અ મુખ્ય ટોપિક તરીકે ભણશો જ તેમ છતાં તેનું રિવિઝન અને તેનો મહાવરો એ બંને આપણે અહીંયા કરશું બરોબર છે સો લાટ સ્ટાર્ટ લેક્ચર નંબર પાંચ ચાલો સ્ક્રીન પર તમને એવું વિચારતા કે ભાઈ ચોરસ હોય અને ચતુષ્કોણ કહેવાય બરોબર ફોર એક્ઝામ્પલ આપણે દોરીએ તો આપણે એવું માની લઈએ કે ભાઈ આ ચોરસ છે એ ચતુષ્કોણ છે વાત સાચી છે ચતુષ્કોણ જ છે પણ એવું જરૂરી નથી સાવ સરળ ભાષામાં જોવા જઈએ તો ચાર બાજુ અને ચાર ખૂણા આ ભેગા થઈને કોઈ બંધ આકૃતિ બનાવે તેને ચતુષ્કોણ કહેવાય સપોઝ હું જો આવું દોરું તો આને પણ આપણે ચતુષ્કોણ તરીકે જ ઓળખી શકીએ તો કેવાનો અર્થ એ છે કે ચાર બાજુઓ અને ચાર ખૂણા બરોબર આને આપણે અંત્ય બિંદુઓ પણ કહી શકીએ અને ખૂણાઓ પણ કહી શકીએ એ મળીને જે બંધ આકૃતિ રચે છે તેને શું કહેવામાં આવે છે ચતુષ્કોણ તો આ ચતુષ્કોણની બેઝિક સમજૂતી હવે એની અંદર બે ભાગ પડવાના છે તમને દેખાઈ રહ્યું છે બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ હવે કોને કહેવાય બહિર્મુખ ચતુષ્કોણ અને કોને કહેવાય અંતર્મુખ ચતુષ્કોણ તમારા સિલેબસની અંદર તમારે ફક્ત બહિર્મુખ ચતુષ્કોણનો જ અભ્યાસ કરવાનો છે અંતર્મુખ ચતુષ્કોણ શું કહેવાય એ તમને જસ્ટ હું બતાવી દઈશ પરંતુ તમારે અભ્યાસ કરવાનો છે બહિર્મુખ ચતુષ્કોણ આ જે નીચે પ્રકારો દેખાઈ રહ્યા છે સમાંતર બાજુ ચતુષ્કોણ સમ બાજુ ચતુષ્કોણ લંબ ચોરસ ચોરસ અને સમલમ ચતુષ્કોણ એ પાંચ એ બહિર્મુખ ચતુષ્કોણના પ્રકાર છે અંતરમુખના નથી તેમ છતાં અંતરમુખ કોને કહેવાય એ તમને હું બતાવી દઈશ ચાલો તો આપણે શરૂ કરીએ તો સૌથી પહેલા બહિર્મુખ ચતુષ્કોણ છે એના તમને હું આ પ્રકાર સાથે સમજૂતી આપતો જાઉં છું તો પહેલું છે સમાંતર બાજુ ચતુષ્કોણ આ ચતુષ્કોણ મારાથી આડો થયો નથી મે આડો દોરેલો છે એટલે એવું ન સમજતા કે સરથી આડો દોરા ગયો તો આપણે સીધો દોરી નાખીએ ચતુષ્કોણ છે આ જ રીતે દોરેલો છે તો હવે સૌથી પહેલા તો સમાંતર કોને કહેવાય જે આપણે બધા જાણીએ છીએ બરોબર જે બે રેખાઓ પરસ્પર ક્યારે છેદે નહીં તેને સમાંતર રેખાઓ કહેવાય એ આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા તો જો આ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ છે કે જેની સામસામેની બાજુ કઈ છે એ ડી અને BC તથા બીજી સમાંતર બાજુ જે ચતુષ્કોણની સામસામેની બાજુની બંને જોડ પરસ્પર સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય હવે આમાં જો હું સામસામેના ખૂણાને જોડી દઉં એસી અને બીડી તો જો આ જે એસી અને બીડી જે રચાણું એને એના વિકર્ણો કહેવાય શું કહેવાય વિકર્ણો તો જે બહિર્મુખ ચતુષ્કોણ જે ચતુષ્કોણના વિકર્ણ પરસ્પર છેદે તેને કહેવાશે બહિર્મુખ ચતુષ્કોણ એ તમને હમણાં આપોઆપ ખબર પડશે કે કોણ કોણ બહિર્મુખ છે ને કોણ કોણ નથી બરોબર તો આ પહેલું થઈ ગયું સબાંતર બાજુ ચતુષ્કોણ હવે બાજુ બતાવું તો જુઓ તો છે ચતુષ્કોણની ચારે બાજુ સરખી હોય તેને સમ બાજુ ચતુષ્કોણ કહેવાય આપણે લાસ્ટ ટાઈમ સમ બાજુ ત્રિકોણ ભણ્યા હતા કે જે ચતુષ્કોણના ત્રણેય બાજુ સરખી અરે જે ત્રિકોણની ત્રણેય બાજુ સરખી હોય તેને સમ બાજુ ત્રિકોણ કહેવાય સેમ વસ્તુ ચતુષ્કોણ માટે કે જે ચતુષ્કોણની ચારેય બાજુ સરખી હોય તેને શું કહેવાય સમ બાજુ ચતુષ્કોણ આવું તમે આઠમા ધોરણમાં અભ્યાસ કર્યો હતો કદાચ સાતમા પણ કર્યો હશે નવમાં ધોરણમાં પણ તમે એનો અભ્યાસ કરશો બરોબર તો આ થઈ ગયો સમ હવે જો એના હું વિકર્ણો દોરું તો આ વિકર્ણો પણ પરસ્પર છેદવાના છે વિકર્ણો પરસ્પર છેદે છે એટલા માટે આ પણ કેવો થયો બહિર્મુખ ચતુષ્કોણ લંબચોરસ લંબચોરસ તમને બધાને ખબર જ છે ત્રીજો પ્રકાર છે આપડો ચોરસ ચોરસની સામસામે બાજુ સરખી હોય અને લંબ ચોરસના ચારે ખૂણા કાઠ ખૂણા હોય લંબ ચોરસના ચારે ખૂણા કેવા હોય તો જુઓ લંબ ચોરસના વિકર્ણો પણ પરસ્પર છેદે છે તો એ પણ બહિર મુક્ત થયો ચોથો પ્રકાર જોઈએ આપણે ચોરસ લગભગ ચોરસ થી બધા જ પરિચિત છે જે બાજુ સરખી હોય ખૂણા કાટ ખૂણા હોય તેને શું કહેવાય ચોરસ જો લંબ ચોરસમાં ચારે ખૂણા કાટ ખૂણા હતા અને ચોરસમાં પણ ચારે ખૂણા કાટ ખૂણા છે પરંતુ લંબ ચોરસની અંદર આપણે દોરીએ તો ચોરસના વિકર્ણો પણ પરસ્પર છેદે છે તો એ પણ કેવો થયો બહિર્મુખ ચતુષ્કોણ અને પાંચમો છેલ્લો પ્રકાર समलंब चतुष्कोण तो જુઓ તો ચારે કરતા આ ચતુષ્કોણ સૌથી અલગ છે જુઓ આ ચારે ચતુષ્કોણની બધાની સામ સામેની બાજુઓ હતી એ સમાંતર હતી આમાં જુઓ આ એક જ બાજુ સમાંતર સમાંતર છે આ આ અને 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 એડી બીસી ડીસી નથી એને જો આપણે આગળ તરફ લંબાવવા જઈએ તો જો તે અહીંયા છેદી જશે સમજ પડે છે તો સમલમ ચતુષ્કોણ છે એ કમ્પેરેટિવલી આ ચારે ચતુષ્કોણ કરતા અલગ છે ચારે ચતુષ્કોણ એટલે કે સમાંતર બાજુ સમ લંબ ચોરસ અને ચોરસ આ ચારે ચતુષ્કોણમાં સામસામેપર સમાંતર હતી પરંતુ અંદર સામ એક જ જોડ સમાંતર છે કઈ એડી અને બીસી જો સમાંતર અને સમાન એ બે અલગ અલગ શબ્દ છે હો સમાંતર એટલે સરખું ન થાય સમાંતર એટલે પરસ્પર છેદે નહીં અને સરખું તમને ખબર જ છે તો અહીંયા એડી અને BC જ પરસ્પર સમાંતર છે AD અને DC પરસ્પર સમાંતર નથી એને આગળ તરફ લંબાવો એ છેદ બરોબર તો આ એક વસ્તુ યાદ રાખવાની છે તો આના જો વિકર્ણો આપણે દોરીએ તો એના વિકર્ણો પણ પરસ્પર છેદે છે તો આ ચતુષ્કોણ પણ કેવો થયો બહિર્મુખ ચતુષ્કોણ તો આ આ પાંચ પ્રકાર ચતુષ્કોણના બહિર્મુખ ચતુષ્કોણ તો હવે થવું જોઈએ કે ભાઈ અંતર્મુખ ચતુષ્કોણ શું છે તો હું તમને બતાઓ અંતર્મુખ ચતુષ્કોને કહેવાય કે જેને ચાર ખૂણા ચાર બાજુ હોય બરોબર તો હું તમને જુઓ ચાર બિંદુઓ લઈને બતાવું આ છે એ આ છે બી આ છે આ છે ડી તમે તો એમ કહેશો કે આ તો કઈ ઉંધા ત્રિકોણ જેવું રચાણો નહીં બિલકુલ નહીં અહીંયા ચાર ખૂણા બને જ છે એ બી સી અને ડી ચાર બાજુ બને જ છે એ બી બી સી સી ડી અને ડી એ હવે જો હું સામ સામેના ખૂણા એને હું જોડું જો સામ સામેના ખૂણા એ અને સી તો મેં એ અને સી ને જોડી દીધો અને બી અને ડી ને જોડી દીધો તો જુઓ એ સી અને બી ડી વિકર્ણો છેદે છે નથી છેદતા તો આવા ચતુષ્કોણને કેવા કહેવાય

તો તેને બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય અને જો વિકર્ણો પરસ્પર જો અંતર મુખ છો છે નો કેતા બરોબર જો આવું લખવામાં આવશે તો આ મૂર્ખ થઈ જશે બરોબર એટલે જે રેફ છે એ મ ઉપર આવશે નહીં બહિર્મુખ તમારા સિલેબસ અંદરના આ પાંચ પ્રકારો સમાંતર બાજુ કે જેની સામ સામેની બંને જોડ પરસ્પર સમાંતર હોય સમજુ કે જેની ચારે બાજુ સમાન હોય લંબચોરસ કે જેની સામ બાજુ સમાન અને ચારે ખૂણા કાઠ ખૂણા તેની સમજ કોઈ સાઈડમાં રહું છું તમે લોકો સ્ક્રીન શોટ પાડીને અથવા વિડીયો પોઝ કરીને આ વસ્તુઓ લખી નાખજો અથવા દોરી નાખજો બરોબર છે બાળકો ચાલો આગળ વધીએ ઓકે ચાલો તો હવે આપણો છે ટોપિક નંબર 22 અને ટોપિક નંબર વિસ્તરણ અને અવયવીકરણ જો વિસ્તરણ અને અવયવીકરણ દાખલાની વચ્ચે વચ્ચે કામમાં લાગશે બરોબર વિસ્તરણ કરવું એટલે કે છૂટું પાડવું અને અવયવીકરણ કરવું એટલે કે ભેગું પાડવું એટલે હવેના જે બાવીસ ત્રેવીસ ચોવીસ ને પચીસ ટોપિક છે એ મિક્સ વાળા છે બરોબર વિસ્તરણ એટલે વિસ્તારવું છુટું કરવું અને અવ્યવીકરણ એટલે ભેગું કરવું બરોબર જે રિવિઝન ના લેવલે આવતા હશે એને મે અહીંયા ઇન્ક્લુડ કર્યા છે જે નવા છે એ તમે પાછા નવમા ધોરણમાં ભણતા જ હશો અથવા કદાચ ભણી પણ ગયા હશો બરોબર નવમામાં જે શરૂઆતના પ્રકરણો છે એની અંદર આ બધા આવ્યા હશે જે તમે ભણી ગયા હશો અથવા ભણી રહ્યા હશો તો રિવિઝન નું રિવિઝન અને નવી વસ્તુ સાથે શીખવાની બરોબર છે ચાલો તો હવે આપણે જોઈએ દાખલા નંબર એક અને બીજું પદ છે એની સાથે આ આખો કાઉસ આટલું સમજવાનું છે પહેલા પદ સાથે આખો કાઉસ ગુણી નાખવાનું છે બીજા પદ સાથે આખો કાઉસ ગુણી નાખવાનો છે તો સી જોઈએ આપણે તો જુઓ ગુણ્યા બે એક્સ એટલે બે એક્સ નો વર્ગ જો એક્સ બે એક્સ ત્રણ એક્સ નો લગતા એ સરવાળો થયો અહીંયા ગુણાકાર છે એટલે એક્સ ગુણ્યા બે એક્સ એટલે ખાસ ધ્યાન રાખજો એક નાનકડી નિશાનીની ભૂલ આગળના બધા સ્ટેપ ખોટા દાખલો હવે આનું તો મને ખબર પડી જ જાય તો પહેલું પદ એમ નામ રહેશે શું આવશે બે એક્સ નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ આઠ માંથી થયો આપણો જવાબ ફરીવાર વાર જુઓ ઘણા એમાં પણ મિસ્ટેક થાય છે જેમ આપણે આની સાથે આખો કાઉન્સ કર્યો એમાં એક્સ નો ગુણાકાર બે એક્સ સાથે થશે અને ત્રણ સાથે થશે ચાર નો ગુણાકાર બે એક્સ સાથે થશે અને ત્રણ સાથે થશે આ ખાસ યાદ રાખજો બરોબર તો બે નો વર્ગ એમના રહેશે આઠ માંથી ત્રણ જાય તો પાંચ એક્સ ઓછા બાર રહેશે કોઈ શક ચાલો તો હવે આવીએ બીજો દાખલા ઉપર તો બીજો દાખલો જોઈએ રકમ છે બે એક્સ વત્તા ત્રણ એની પછીના કાઉન્સમાં ત્રણ એક્સ

છ એક્સ નો વર્ગ ઓછા બે દુ ચાર એક્સ વત્તા ત્રણ તેરી નવ પ્લસ માઇનસ માઇનસ હવે આનું જ ખાલી સાદરૂપ દેવાનું છે તો શું થશે છ એક્સ નો વર્ગ પ્લસ માઇનસ માઇનસ માંથી ચાર જાય તો પ્લસ પાંચ એક્સ ઓછા છ માઇનસ માઇનસ નવ માંથી ચાર જાય તો પાંચ મોટી સંખ્યા નવ આગળ પ્લસ એટલે પ્લસ પાંચ એક્સ કોઈ શકો હજી એક બતાવી દઉં ત્રીજો દાખલો જોઈ લઈએ આપણે ચાલો ત્રીજા દાખલાની રકમ છે જેમત ને આ ચાર એક્સ સાથે આખો કાઉસ અને એક સાથે આખો કાઉસ નિયમ પ્રમાણે બરોબર તો સૌથી પહેલા ચાર એક્સ શું લખીશ પાંચ એક્સ ઓછા બે કાઉસ માં શું લખીશ પાંચ ઓછા ચાર દુ આઠ એક્સ વત્તા એક પંચા પાંચ એક્સ પ્લસ માઇનસ માઇનસ બે કા બે આટલું બધાને આવડી ગયું હવે વચ્ચેના પદનું જ સાદુ રૂપ દેવાનું છે

સાત અને બીજું પદ માઇનસ ત્રણ એની બાજુમાં બે એક્સ ઓછા સાત ઇન શોર્ટ પહેલા પદ સાથે આખો કાઉસ બીજા પદ સાથે આખો કાઉસ ઘણા લોકો આ દાખલામાં

પ્લસ સાતેનસ અડતાલીસ તેથી માઇનસ અડતાલીસ એક્સ વત્તા એકવીસ આ એનો જવાબ કોઈ શક તો આ હતું બાળકો આપણો ટોપિક નંબર

સાઈડ માં રહું છું બરોબર સ્ક્રીનશોટ પાડવા માટે લખવા માટે ઓકે ચાલો આગળ વધીએ ચાલો તો હવે આપણો ટોપિક નંબર આવશે ત્રેવીસ બહુ સિમ્પલ છે આ લગભગ બધાને આવડતો હશે જોકે આની પહેલાનો ટોપિક હતો એ પણ લગભગ બધાને આવડતો હશે અને આ પણ આવડતો હશે ગેરંટી બરોબર તો જુઓ સીધું આપણે પહેલા ઉપર આવી જઈએ પહેલી રકમ છે તમારે એ એક વાર સૂત્ર લખવાનું પછી બીજી વાર લખવાની જરૂર નથી એ તમને યાદ રહી જશે બરોબર તો સૂત્ર કઈક આવું છે જુઓ સૂત્ર છે પ્રથમ પદનો વર્ગ વત્તા બે પ્રથમ પદ ગુણ્યા અંતિમ પદ વત્તા અંતિમ વર્ગ આ સૂત્ર છે તમારું યાદ રાખજો આ એક જ વાર લખવાની જરૂર છે તમે અંતિમ પદની જગ્યાએ બીજું પદ પણ લખી શકો દ્વિતીય પદ લખી શકો જે તમને યોગ્ય લાગે એ બરોબર આ નિશાની જે છે એ હંમેશા રકમ પ્રમાણે હોય જો અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ માઈનસ હોય તો માઇનસ પરંતુ આ નિશાની હંમેશા પ્લસ જ આવશે યાદ રાખજો નિશાની હંમેશા પ્લસ જ આવશે કારણ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ હંમેશા ધન સંખ્યા જ આવે એમાં તમને લેક્ચર નંબર ત્રણ માં કહી રાખ્યું હતું કે કોઈ પણ સંખ્યાનો વર્ગ હંમેશા પ્લસમાં આવશે રાઈટ એટલે પહેલી નિશાની છે એ રકમ પ્રમાણે રહેશે તો જુઓ આપણે સિમ્પલ કિંમત મૂકીએ પ્રથમ પદ નો વર્ગ બીજું પદ ત્રણ હંમેશા પ્લસ બીજા પદનો નો વર્ગ અથવા અંતિમ પદનો વર્ગ તમે જે સમજુ તો આનું શું થશે ચાર એક્સ નો વર્ગ વત્તા બે દુ ચાર તેરી

तो 4x નો વર્ગ + 2 * પ્રથમ પદ 4x અંતિમ પદ 5 + 5 નો વર્ગ અરે અહીંયા વર્ગ નહી આવે ને + 5 નો વર્ગ તો જુઓ 4 નો વર્ગ 16x નો વર્ગ + 2 * 4 8 8 5 તમને એક માઇનસ વાળું લઈએ સાતમું લઈ જઈએ આપણે સાતમો દાખલો છે પાંચ એક્સ ઓછા ત્રણ વાય આખા કાઉસ વર્ગ તમારે આ સૂત્ર છે એવું યાદ રાખી લેવાનું કે ભાઈ આખા કાઉસ નો વર્ગ હોલ સ્કવેર જયારે હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ બે ગુણ્યા પ્રથમ પદ બીજું પદ અથવા અંતિમ પદ વત્તા બીજું અથવા અંતિમ પદ નો વર્ગ છાલી નિશાની હંમેશા પ્લસ જ આવશે આ આંખ મીચીને યાદ રાખી લેજો તો ત્રીસ એક્સ વાય વત્તા ત્રણ નો વર્ગ નવ વાય નો વર્ગ તો આ એક થઈ ગયું માઇનસ વાળો દાખલો કોઈ શક તો છે સાવ સિમ્પલ બરોબર આ તમે લોકો અ આઠમા ધોરણના લેવલે ભણી જ ગયા હશો સાતમા આવે છે કે નહીં મને ખબર નથી પરંતુ આઠમા ધોરણના લેવલે તમે લોકો આ ચોક્કસ ભણી ગયા બરોબર તો આ છે ટોપિક નંબર પહેલો બીજો અને સાતમો દાખલો બરોબર બાકીના તમામ દાખલા છે એ આ જ રીતે કરવાના છે બરોબર સાઈડમાં રહું છું તમારે સ્ક્રીનશોટ લેવા માટે અથવા વિડીયો પોસ્ટ કરીને લખવા માટે બરોબર છે બાળકો તો હવે આગળ વધીએ એની પછીની રીતમાં ચાલો રીત નંબર ચોવીસ સૌથી સારી રીત હોય તો આ તો મને આવડે બરોબર તમને તો આવડે તમે લોકો તો હોશિયાર વિદ્યાર્થીઓ છો એકદમ બરોબર તો જુઓ રીત નંબર ચોવીસ પહેલું છે હંમેશા માઇનસ જ આવશે માઇનસ હોવું ફરજિયાત છે અને આ દાખલામાં જેટલી પણ રકમ હશે એ બધી રકમ પૂર્ણ વર્ગ રકમ હશે કોને કહેવાય પૂર્ણ વર્ગ કે જેનું વર્ગમૂળ નીકળી શકે એકનું વર્ગમૂળ એક બે નું વર્ગમૂળ નો નીકળે નું નો નીકળે ચાર નું પચીસ કહેવાશે તો આ દાખલામાં બધામાં રકમ જ એવી બનેલી હશે કે જેનું વર્ગમૂળ નીકળી શકતું હોય પણ એમાં થોડુંક ટ્વિસ્ટ છે એ પછી જોઈએ તો સૌથી પહેલા જુઓ આ એક્સ એટલે કાઉસમાં એક્સ નો વર્ગ ઓછા બસ આટલી જ વસ્તુ છે ખાલી એક્સ ઓછા વાય અને એક્સ વધતા વાય બરોબર આ એક સૂત્ર જેવું છે હવે તમને હું રકમ લઈને બતાવું તો તમને વધારે સમજાશે જુઓ રકમ મને આપેલી છે નવ એક્સ નો વર્ગ ઓછા પચીસ વાય નો વર્ગ આવી મને રકમ છે હવે નવ કોનો વર્ગ છે 3 નો તો શું લખવાનું પાંચ વાય નો વર્ગ આટલું તો કરતા આવડે જ તે નવ છે એનું વર્ગમૂળ ત્રણ નું વર્ગમૂળ પાંચ તો બસ હવે એકવાર ઓછા એકવાર વાર તો ત્રણ ઓછા કેટલા સિમ્પલ છે જે સંખ્યા છે એનું વર્ગમૂળ કાઢી નાખવાનું અને એક વાર ઓછા એક વાર વત્તા વત્તા વાળું પદ પહેલા લખો અને ઓછા વાળું પદ પછી લખો તો પણ કોઈ વાંધો નથી બરોબર છે કોષક ચાલો હજી બતાવી દો એક જો ત્રીજું જેનું વર્ગમૂળ નીકળતું હોય એવી જ સંખ્યા રકમમાં હશે ચોવીસ નું વર્ગમૂળ તો નીકળે નહીં છ નું વર્ગમૂળ પણ નો નીકળે થોડીક બુદ્ધિ દોડાવવાની હવે ચોવીસ નું વર્ગમૂળ બાર નો થાય ઘણા લોકો મહેરબાની કરીને 24 ને બે વડે ભાગી નાખશે હું એમ કહું છત્રીસ તો છત્રીસ એટલે છ ગુણ્યા છ હું એમ કઉગ પચાસ ઓગણપચાસ એટલે સાત ગુણ્યા સાત બરોબર સાત નો વર્ગ એટલે ઓગણપચાસ સાત દુ ચૌદ એમ કરવાના નથી એટલે આ ખાસ ધ્યાન રાખજો તો જુઓ આમાં કઈ કોમન કોમન નીકળી ગયા શું વધ્યું વાય નો વર્ગ જો હવે થઈ જશે આ છેક સુધી એમ નામ રહેશે આ ચાર એક્સ નો વર્ગ એટલે ચાર નું વર્ગ મૂળ બે એક્સ નો વર્ગ 2x y અને વત્તા વાય લ્યો આ થઈ ગયો સિમ્પલ દાખલો ખબર પડી બધાને છ કોમન કાઢી લીધું તો પેલી બંને સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બની ગઈ ચાર નું વર્ગ મૂળ બે y ની આગળ કશું નો એટલે એક સમજવાનું એક નો વર્ગ તો એક જ થવાનું છે એટલે 2x y 2x y 6 નું કઈ થશે નહીં કોઈ શક બરોબર ચાલો હજી એક દાખલો બતાવી દઉં ચોથો દાખલો બતાવી દઉં 121 x નો વર્ગ 64 y નો વર્ગ એકસો એકવીસ કોનો વર્ગ છે બાળકો હા સાચો જવાબ અગિયાર નો તો અહિયાં થશે ચોસઠ તો તેથી શું થશે અગિયાર એક્સ ઓછા આઠ વાય અને અગિયાર એક્સ વત્તા આઠ વાય તો આ એનો સિમ્પલ આન્સર સરવાળો એકવાર બાદ બાકી અથવા એક વાર બાદ બાકી એકવાર સરવાળો કોઈ ચાલો તો સાઈડ માં જતો રહું છું સ્ક્રીનશોટ પાડી લેજો લખી નાખજો બરોબર છે બાળકો તો આ હતો ટોપિક નંબર ચોવીસ હવે આપણા બ્રિજ કોર્સ નો છેલ્લો ટોપિક ટોપિક નંબર પચીસ તે તરફ આપણે આગળ વધીએ ચાલો ચાલો તો આ છે આપણો ટોપિક નંબર પચીસ એકચ્યુઅલી આઠમા ધોરણમાં લગભગ આના ત્રણ દાખલા આવતા કદાચ તમારામાંથી મોસ્ટ ઓફ ને યાદ નહીં હોય પણ નવમા ધોરણમાં જોઈ ચેપ્ટર ચાલી ગયું છે આઈ થિંક ચેપ્ટર નંબર બે માં કદાચ આવે છે બહુપદીની અંદર તો તમે આ રીત ભણી ગયા હશો આવડતી હશે અને સારી વાત છે ના આવડતી હોય એ લોકો ધ્યાન આપશે તો એને યાદ આવી જશે બરોબર તો આ છે આપણો ટોપિક નંબર પચીસ ટોપિક નંબર પચીસ ની અંદર જે આપણે રીત ભણીએ છીએ સૌથી અગત્યની રીત આ જે રીત છે બરોબર એ સૌથી અગત્યની રીત છે જ્યાં સુધી ગણિત ભણશો જો ભણશો તો ત્યાં સુધી આ રીત કામમાં આવવાની છે બરોબર છે બાળકો ચાલો શરૂ કરીએ તો જુઓ પેલી રકમ છે હવે જો આમાં છે ને બધી જ રીતના મેં અલગ અલગ દાખલા મૂકેલા છે બરોબર હું તમને બેઝિક સમજાવી દઉં કે તમારે માં શું યાદ રાખવાનું છે એ જ પ્રમાણે કામ ચલાવજો બરોબર જુઓ સૌથી પહેલું કામ આ પહેલું સ્ટેપ છે અને આ છેલ્લું સ્ટેપ છે આ બંને પદનો જે સહગુણક છે એનો ગુણાકાર કર નાખવાનો જો પહેલા પદની આગળ કશું નો એટલે એક સમજવાનું અને છેલ્લા પદ આગળ શું મૂકેલું છે ત્રીસ બરોબર એટલે એક ગુણ્યા ત્રીસ બરાબર ત્રીસ આટલી વસ્તુ તો બધાને આવડે તો રાઈટ હવે જુઓ આ જે છેલ્લી નિશાની છે આ જે નિશાની છે એ પહેલી નિશાની મોટી સંખ્યા આગળ શું મૂકવું તે બતાવશે બસ આટલું જ યાદ રાખવાનું છે કન્ફ્યુઝન થતું હોય તો તમને હમણાં જ હું ગણીને બતાવું તમને આપોઆપ ખબર પડશે બરોબર જો કેવી રીતે થશે ત્રીસ ના ઘણા ભાગ પડે દસ તેરી ત્રીસ તો દસ ને ત્રણ તો તેર થઈ જાય બરોબર પણ હજી એક છે છ પંચા ત્રીસ છ ને પાંચ અગિયાર તો હવે લખવાનું કેવી રીતે જુઓ બતાવું છું સૌથી પહેલા છે ને પહેલું પદ એમ નામ લખી નાખવાનું છે બરોબર છ ને પાંચ અગિયાર તો જો એને વચ્ચે મૂકી દેવાના છ એક્સ અને પાંચ એક્સ મૂકી દીધા હવે નિશાનીનો પ્રશ્ન જુઓ આ નિશાની મોટી સંખ્યા આગળ તો છ આગળ શું મૂકી દેવાનું પ્લસ કારણ કે આ નિશાની મોટી સંખ્યા આગળ વચ્ચેની નિશાની તમારી બુદ્ધિ પ્રમાણે જો હું વચ્ચે ભૂલથી મૂકી દઉં તો છ માંથી પાંચ જાય તો એક આપણે લાવવાનું શું છે અગિયાર તો અહીંયા આવશે પ્લસ હવે ખબર પડી છ ને પાંચ અગિયાર આટલી વસ્તુ યાદ રાખવાની છે બરોબર જો ફરી વાર સમજાવું છું વારંવાર બોલું છું આ પહેલું પદ અને છેલ્લી નિશાની તમને સરવાળો કરવો કે બાદ બાકી એ બતાવશે અને પહેલી નિશાની મોટી સંખ્યા આગળ શું મૂકવું એ બતાવશે તો પહેલું પદ અને છેલું પદ એમના મૂકી દેવાનું બરોબર તમને મેં હમણાં બતાવ્યું કે આ પહેલું પદ અને છેલ્લું પદ છે એ એમ ના મૂકી દેવાનું વચ્ચેના પદના આપણે બે ભાગ પાડી દીધા તમે જુઓ વચ્ચેના પદના શું કર નાખા આપણે બે ભાગ પાડી દીધા તો ભાઈ 6 35 નક્કી કર્યું એટલે 6x અને 5x ને મૂકી દેવાના હવે મોટી સંખ્યા આગળ શું મૂકવાનું તો પ્લસ ને મૂકી દીધા વચ્ચેની નિશાની તમારે બુદ્ધિ પ્રમાણે દોડાવવાની વચ્ચેની નિશાની જો હું મે માઈનસ મૂક્યા હોતો તો 6 માંથી 5 જાય તો 1 આવી જાય આપણે 11 લાવવાના છે એ પણ સરવાળો કરીને એટલે ત્યાં મે પ્લસ મૂક્યા 6 ને 5 11 બડી ખબર બસ હવે સિમ્પલ છે જે છે એ બુદ્ધિ છે હવે જુઓ આ બે બે ની જોડી બનાવાની શું કોમન નીકળે પાંચ તો વધ્યું શું એક્સ વત્તા પાંચ છક ત્રીસ હંમેશા આ કાઉ સરખો આવે અથવા સરખોજ આવવો પડે આ કાઉસ હંમેશા સરખો જવો પડે તો જે સરખો કાઉસ છે એકને એક દાખલો બીજી વારને સમજાવતો બીજી રકમ લઈને સમજાવું તો વધારે સમજાશે જુઓ બીજી રકમ પકડીએ આપણે બીજી રકમ છે એક્સ નો વર્ગ

સોળ દુ બત્રીસ મે પહેલું કામ શું કરવાનું કીધું પહેલું પદ અને છે અને બે એક્સ બરોબર મોટી સંખ્યા આગળ શું મૂકવાનું છે પ્લસ તો અહિયાં પ્લસ હવે જો ભૂલથી અહિયાં હું માઈનસ મૂકી દઉં

આ બંને કાઉસ કેવા આવે સરખા એને કેટલી વાર લખવાનો એક વાર લખવાનો તો બીજા શું વધે ડોટ ખબર પડે છે બધાને બહુ ઇમ્પોર્ટન્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ જોવા એક વાર ગ્રીપ આવી જશે ને તો બધું જ આવડી જશે હજી બતાવું ચાલો તમને ચાલો હવે તમને માઇનસ વાળું લઈને બતાવું ત્રીજો દાખલો કામ પદની આગળ કશું નો એટલે અઢાર એકા અઢાર એટલે આપણું ગુણાકાર શું છે અઢાર હવે અઢાર ના એવા ભાગ પાડો જેની બાદ બાકી સાત આવે અઢાર ના હવે તમે કહો તરત છોતેરી અઢાર છ માંથી ત્રણ જાય તો ત્રણ આવે ભાઈ સાહેબ લાવવાના શું છે સાત પાછું સાચું ચાલો ડન થઈ ગયું છે ઓકે તો પહેલું કામ શું કરવાનું પહેલું પદ અને છેલ્લા પદ ને એમના મૂકી દેવાના ચાલો કોણ નક્કી થયા છે આપણા અવયવ નવ અને બે તો મોટી નિશાની પ્લસ કરવાની છે તો અહિયાં તો પ્લસ બરોબર જો મેં લખેલું જ છે કે આ નિશાની છે એ કોની છે મોટી સંખ્યા ની અને આ નિશાની છે એ શું સૂચવે સરવાળો કરવો કે બાદ બાકી તો જો અઢાર ના એવા ભાગ પાડો જેની બાદ બાકી આવે 9 મૂકી દીધા સાત તો ત્યાં શું આવશે માઈનસ નવ માંથી બે જાય તો સાત બરોબર છે બસ હવે શું કરવાનું બે બે ની જોડી પાડી દેવાની આમાંથી શું કોમન નીકળે એક્સ તો વધે શું

વધારે આપણે ચાલો હજી એક રકમ જોઈ લઈએ તો સાતમી રકમ છે એક્સ નો વર્ગ ઓછા અગિયાર એક્સ ઓછા એસી ચાલો હવે જુઓ મેં સાતમી રકમ મેં એટલા માટે પસંદ કરી કારણ કે આ બંને નિશાની માઇનસ છે તમને બધી અલગ અલગ એવા ભાગ પાડો જેની બાદ બાકી અગિયાર આવે તમે તરત કહેશો ચાલીસ દુ એસી તો ચાલીસ માંથી બે જાય તો આડત્રીસ આવે અગિયાર ના આવે તમે તરત કહેશો વીસ ચોક એસી તો વીસ માંથી ચાર જાય તો સોળ આવે અગિયાર નો આવે તો વિચારો બુદ્ધિ કે શું એસી આવે તો જો તમને ઘડિયા આવડતા હશે તો તમારામાંથી કોઈક બોલ્યું હશે કે સોળ માંથી પાંચ જાય તો અગિયાર જોયું ઘડિયા આવડવા પડે આમાં પછી આમ આમાં આમ કરવા બેઠો યાદ આવે નહીં ઘડિયા તમને આમાં આવડવા પડે સોળ પંચા એસી સોળ માંથી પાંચ જાય તો અગિયાર તો સૌથી પહેલું કામ પહેલું પદ એમ નામ છે શું બતાવે છે મોટી સંખ્યા આગળ તો મોટું સોળ અહીંયા માઇનસ હવે જો અહીંયા હું માઇનસ મૂકી દઉં તો માઇનસ માઇનસ પ્લસ સોળ ને પાંચ એકવીસ થઈ જાય લાવવાનો શું છે 11 તેથી અહીંયા આવશે પ્લસ ટપ્પો પડ્યો જો આ વચ્ચે નિશાની બે બે પદની વચ્ચે નિશાની એ તમારું મગજ કામ કરાવશે બરોબર તો દરેક લોકોએ એકદમ વિચારીને કહેવાનું કે ભાઈ માઈનસ પ્લસ માઈનસ સોળ માંથી પાંચ જાય તો અગિયાર બસ હવે તો સિમ્પલ છે આ બે બે ની જોડી શું કોમન નીકળે એક્સ તો વધે શું એક્સ ઓછા સોળ વત્તા એક વાર લખ્યું એક્સ ઓછા સોળ તો બીજા કાઉસ એક્સ વત્તા પાંચ તો આ થયો આપણો દાખલો કોઈ શક તો આઈ હોપ કે તમારા મગજમાં હવે આ રીત એકદમ જોઈને ચેક કરી લેજો બરોબર છે ચાલો સાઈડમાં રહું છું લખવા માટે લખી નાખજો એકદમ સ્ક્રીનશોટ પાડી લેજો વ્યવસ્થિત બરોબર હવે તમને આગળ રકમ સંખ્યા આપી હોય તેવા દાખલા પણ બતાવી દઉં કે જો એવા આગળ કોઈ સહગુણ માં આપેલી સંખ્યા હોય તો શું થાય બરોબર છે ચાલો આને આપણે કાઢી નાખીએ હવે જુઓ હું તમને દાખલો બતાવું સોળ એક્સ વત્તા ત્રણ હવે જુઓ આ વખતે એક્સ વર્ગ ની આગળ સહગુણક આપેલો છે તો એનો ગુણાકાર કરવાનો પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર પાંચ તેરી શું આવ્યું પાંચ નો વર્ગ એમ નામ વત્તા ત્રણ એમ નામ કયા આવ્યો નક્કી કરીએ આપણે પંદર એકા પંદર તો અહીંયા શું લખવું પંદર એક્સ અને એક એક આ બંને ની જોડી તો આમાંથી શું કોમન નીકળશે પાંચ એક્સ બરોબર આ વખતે એકલું એક્સ નહી નીકળે પાંચ એક્સ કોમન નીકળશે તો વધે શું એક્સ વત્તા પાંચ તેરી પંદર

ચાલો હજી એક દાખલો બતાવું તમને રકમ બતાવું છું આ વખતે ચાલો બારમો દાખલો જોઈ લઈએ આપણે ચાલો બારમા દાખલાની રકમ છે બે એક્સ નો વર્ગ વત્તા ત્રણ એક્સ ઓછા નેવું ચાલો સૌથી પહેલું કામ પહેલા પદ અને છેલ્લા પદ નો ગુણાકાર તો બે ગુણ્યા નેવું બે ગુણ્યા નેવું બરાબર એવા ભાગ પાડો કે જેની બાદ બાકી ત્રણ આવે હવે જો આ થોડુંક વિચારવા જેવું છે આપણે પહેલા શું કરી નાખીએ પહેલું પદ એમ નામ અને છેલ્લું પદ એમ નામ મૂકી દીધું બરોબર હવે વિચારવાનું છે કે ભાઈ એકસો એસી ના એવા કેવા અવયવ પાડશું કે જેની બાદબાકી કરીને જેની બાદબાકી કરીને ત્રણ લાવવાના છે તો જો એની મારી પાસે એક ટ્રીક છે જુઓ હું એકસો એસી ના અવયવ પાડી દઉં છું અહિયાં બે નેવું બે પિસ્તાળીસ ત્રણ પંદર ત્રણ પાંચ

તો જ્યારે કોઈ મોટી રકમ હોય તો તમે આ રીત વાપરી શકો બરોબર હવે એવું નથી કે દરેક વખતે બરોબર જયારે આપણે રૂબરૂ મળીએ ત્યાં તમને ક્લાસમાં આ રીત વધારે વિસ્તારથી સમજાવીશ કારણ કે ત્યારે ટાઈમ લિમિટ નહીં હોય અહીંયા ટાઈમ લિમિટ વિડીયોમાં હોય એટલા માટે રાઈટ તો બે દુ ચાર તેરી બાર અને પાંચ તેરી પંદર પંદર માંથી બાર જાય તો ત્રણ

મે દાખલા કરાવી દીધા બરોબર છે બાળકો સાઈડમાં રહું છું સ્ક્રીનશોટ પાડી લેજો બરોબર જો આ બધા જ દાખલા જે છે લઈને અહીંયા અઢાર સુધી

અહિયા બે એકવીસ બરોબર એટલે રીત છે સરવાળો કરવો હોય તો બાદ બાકી એ સૂચવે અને પહેલી નિશાની મોટી સંખ્યા આગળ શું હોય તે સૂચવે બરોબર છે બાળકો તો આઈ હોપ તમને બધાને સમજાણું હશે બરોબર અને આ બધી જ વસ્તુઓ તમારા મગજમાં એકદમ ક્લિયર થઈ ગઈ હશે તો અહીંયા આ બધી જ વસ્તુને ઇન્ક્લુડ કરેલો સિલેબસ પૂરો થાય છે બરોબર હવે જયારે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે તમારું નવમા ધોરણનું આપણે કોઈક નેક્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરશું બરોબર છે બાળકો અને આશા રાખીએ કે બને એટલું ઝડપથી આપણે સ્કૂલમાં રૂબરૂ મળી અને ક્લાસમાં કામ સાથે કરીએ બરોબર છે બાળકો તો બસ આ લેક્ચર માટે રાખીએ મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અથવા માં ત્યાં સુધી જય હિન્દ